सु सर। आवाज आवे छन? हाँ अवे आवे छे सर। तो आपने जो गया था थोड़ा आगे वधी हवे अने शुरुआत करी हती विधिलिंग लकार। विधिलिंग लकार विधिलिंग मां आमंत्रण निमंत्रण प्रार्थना बधु आवी जाय छे। 12 अर्थ थाय छे कुल। अने विधिलिंग ना जे प्रत्यय छे सार्वधातु प्रत्यय छे विधिलिंग में परस्मय पद प्रत्यय अपने बनाई रहा था। सौथी पहला अपने कॉमन प्रत्यय जे छे एटले के आदेश पछी लादेश एमा तिप्तस्थ अरे तिप्तस्थी सिप्तस्थ अने मिप्तस्मस अने ए प्रत्यय पछी शुं करवानुं छे तो सौथी पहला कॉमन सूत्र हतुं बंने माटे। बन्ने माटे कॉमन सूत्र हतुं अने ए कॉमन सूत्र में एवं सूत्र हतुं लियंग सियुट। लियंग सियुट आ लियंग एटले के विधिलिंग सियुट सियुट नो आगम थाय छे। सियुट नो आगम थाय छे। सियुट प्रथम विभक्ति एक वचन छे। हवे सियुट में पण ट जे छे એની ઇચ્છના થઈ જશે હલંતેમ સૂત્રથી અને ટની ઇચ્છના થવાને કારણે અને આગમ હોવાને કારણે મિત્રવત થશે અને આદ્યંતવ ટકિતવ સૂત્રથી એ ક્યાં બેસશે તો કે જે પ્રત્યયો છે એ પ્રત્યયોની આગળ બેસશે. તો પ્રત્યયો કયા છે આપણા? તો કે તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્તસ્મસ એ પ્રત્યયોની આગળ આ સિયુટ નો આગમ થવાનો. અને સિયુટના આગમમાં ટ હલંત્યમ સૂત્રથી ઇચ્છન્ન થઈ જાય છે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. પછી ઇયુમાં ચંદ્રબિંદી છે એટલે ઉપદેશ અચનુનાસિક ઈત હોવાને કારણે ત્યાં પણ ઉની ઇચ્છન્ન થઈ જશે અને પરિણામે બચશે માત્ર સી ય અને ય હલંત. તો આ રીતે પેલા તો એવું કેવું છે કે 18-18 પ્રત્યયોમાં એટલે કે પરસ્મય પદ અને આત્મને પદના પ્રયોગ પ્રત્યયોમાં સિયુટ નો આગમ થાય. પણ પછી તરત જ એના પછીનું સૂત્ર બીજું સૂત્રમાં કહેવા માંગે છે, સ્પષ્ટતા કરે છે. અને એ સ્પષ્ટતા એવી કરે છે કે યાસુટ પરસ્મય પદેશું ઉદાત્તો ગીચ્ચ. આવું સૂત્ર છે યાસુટ પરસ્મય પદેશું ઉદાત્તો ગીચ્ચ. સૂત્રને છૂટું પાડીએ તો યાસુટ જે છે એ યાસુટનો આગમ જે છે, જેમ પેલામાં સિયુટનો આગમ હતો, સિયુટ બરાબર સિય, અહીંયા યાસુટમાં યાસુટનો આગમ કરવાનો કહે છે. ક્યાં? તો કે પરસ્મય પદેશ. પરસ્મય પદેશ, પરસ્મય પદેશું એટલે કે પરસ્મય પદમાં જ. પણ કયા પરસ્મય પદમાં? તો વિધિલિંગ લકારના પરસ્મય પદના પ્રત્યયોમાં યાસુટનો આગમ કરવાનો છે. અને યાસુટનો આગમ થયા પછી તે ઉદાત્ત તરીકે અને ગીત તરીકે રહેશે. ઉદાત્ત તરીકે અને ગીત તરીકે રહેશે આવી ઓળખાણ આપે છે. હવે યાસુટમાં પણ ટ જે છે આગમ હોવાને કારણે અનુનાસિક છે, ચંદ્રબિંદી વાળો છે. પરિણામે ઉપદેશે અચ અનુનાસિક ઇતથી ત્યાં ઉ પણ જતો રહેશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. હવે માત્ર બચશે ત્યાં યાસ, માત્ર યાસ. તો આ યાસ જે છે એનો આગમ કરવાનો છે. ક્યાં કરવાનો છે? તો કે ટની ઇચ્છન થવાને કારણે મિત્રવત છે એટલે આદ્યંતવ ટકિતવ સૂત્ર કામ કરશે. આદ્યંતવ ટકિતવ સૂત્ર કામ કરશે અને આદ્યંતવ ટકિતવ સૂત્રથી એ આગળ બેસશે. પણ ક્યાં બેસશે? તો જે આપણા પ્રત્યયો છે તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્તસ્મસ એ પ્રત્યયોની આગળ
યાસુટ એટલે કે યાસ વેસ યાસુટ પરસ્મય પદેસુ ઉદાત્તો ગીત છે. આ રીતે નવે નવ પ્રત્યયો, નવે નવ પ્રત્યયો શું કરવાનું છે? તો કે યાસ 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 નવે નવ પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેસુ ઉદાત્ત ગીત છે સૂત્રથી આપણે યાસુટનો આગમ કરવાનો છે, એટલે કે યાસ થશે. તો પહેલી પ્રક્રિયા નવે નવ પ્રત્યયોમાં, એની પહેલા પણ પ્રક્રિયા આપણે એક હજી છે કોમન. તો કઈ? તો કે જ્યાં જ્યાં તિક્તસ્થી સિક્તસ્થ મિપસ્મસ્મા જ્યાં જ્યાં પ્રત્યયોમાં ઇતકરણ કરવાનું છે એ સૌથી પહેલી પ્રક્રિયા છે. તો એમાં ઇતકરણ કરતા કયા કયા પ્રત્યયોમાં ઈટ સંજ્ઞા થશે? તો એ ઈટ સંજ્ઞા કરવા જતા માત્ર તિપસી અને મિપ આ ત્રણમાં જ પની ઈટ સંજ્ઞા થશે. પની ઈટ સંજ્ઞા થશે એટલે તિસી મી રહે છે અને પની ઈટ સંજ્ઞા થવાને કારણે ઈટ છે અને હલાદી ઈટ છે, બરોબર છે? એ પહેલા સૌથી કાર્ય કરવાનું, પછી યાસુકનું કાર્ય કરવાનું, એટલે કે યાસુકનો આગમ કરવાનો દરેક પ્રત્યયમાં. હવે આગળ જઈએ, યાસુટ એટલે કે યાસ નો આગમ થયા પછી આગળ થાય છે, એટલે કે દરેક પ્રત્યયોની આગળ થાય છે, બરોબર છે? નંબર બે, સૂત્ર કહે છે શુટ તિથો હો, શુટ તિથો હો બીજો આગમ થઈ રહ્યો છે, શુટ તિથો હો. હવે કહે છે કે આ સૂત્રથી શુટનો આગમ કરવાનું કહે છે, પણ ક્યાં કરવાનું કહે છે, ક્યાં કરવાનું કહે છે? તો કહે છે ત અને થ, તકાર અને થકાર, તકાર અને થકાર જ્યાં આવશે ત્યાં ફરીથી પાછો શુટનો આગમ કરવાનો છે. પહેલા સિયુટ, પછી યાસુટ અને હવે શુટ. આ શુટનો પણ આગમ કરવાનો. શુટનો આગમ કરવામાં ટ જે છે એ ટની ઈટ સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્ર, અને શુમાં ઉની ઉપદેશે અચ અનુનાસી ઈટથી ઈટ સંજ્ઞા થઈ જશે અને માત્ર સ હલંત બચશે, શુટમાં માત્ર સ હલંત બચશે. તો એ ક્યાં મૂકવાનો છે? ટની ઈટ સંજ્ઞા થવાને કારણે એ પણ આગળ જ બેસવાનો છે, પણ કોની આગળ બેસવાનો છે? તો એક તો યાસુટમાં આપણે સૌથી પહેલા બેસાડી દીધા છે દરેક પ્રત્યયની આગળ, યાસ દરેક પ્રત્યયની આગળ યાસુટ થી બેસાડી દીધું. હવે બીજા નંબરે તરત કે છે કે અહીંયા પણ શુટમાં ટ છે, ટની ટની સંજ્ઞા થઈ રહી છે, એટલે આદ્યંતવ કે કિતવ એ સૂત્ર કામ કરશે અને આગળ બેસશે, પણ કોની આગળ બેસશે? તો કે જે આપણા મૂળ પ્રત્યયો છે. મૂળ પ્રત્યયો કયા? બરોબર છે? તો એની આગળ બેસાડવાના છે, પણ એની આગળ એક તો બેસી ગયો છે દરેકમાં નવે નવમાં, કોણ? યાસુટ, એટલે કે યાસ. હવે અહીંયા બીજા નંબરની પ્રક્રિયા છે શુટ તિથો હોમાં, એટલે જ્યાં ત છે, તકાર છે અને થકાર છે ત્યાં શુટનો આગમ કરવાનો છે, એટલે કે સ નો આગમ કરવાનો. તો જ્યાં ત છે અને થ છે, જ્યાં ત છે અને થ છે ક્યાં ક્યાં છે જોઈએ. તો તીપમાં ટી જે છે, તીપમાં ટી જે છે, તો એ ટીમાં ત છે એટલે ત્યાં પણ શુટનો આગમ થશે. તસ જે છે ત્યાં પણ શુટનો આગમ થશે. કેમ? તો કે ત અને થ તીથોહો છે, તીથોહો છે, તીથો જે છે એ તીથ તીથ પદનું, તીથ પદનું ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે, કારણ કે ત અને થ તકાર અને થકાર છે અને ષષ્ઠી સ્થાને યોગા થી એનો યોગ થવાનો છે, એના ષષ્ઠીના સ્થાને યોગ થવાનો છે. પરિણામે ત અને થ, તો ક્યાં ક્યાં ત અને થ છે? તો કે એક તો તીકમાં તી છે, ત છે એટલે ત્યાં પણ શુકનો આગમ થશે, પછી તસમાં પણ ત છે તો ત્યાં પણ શુકનો આગમ થશે,
એ પછી થસ જે છે, થસ જે છે ત્યાં પણ થ હોવાને કારણે છૂટનો આગમ થશે. પછી થ જે છે ત્યાં પણ છૂટનો આગમ થવાનો છે. તો આટલી જગ્યાએ બીજો આગમ થઈ રહ્યો છે, છૂટનો આગમ થઈ રહ્યો છે, બરોબર છે. તો આ રીતે કુલ ત્રણ નો આગમ કરીએ છીએ, પણ એકમાં વિભાજન થઈ ગયું, વિભાજન થઈ ગયો છું. એટલે કે સ્યુટ પહેલા તો અઢારે અઢાર ને લાગતો, અઢારે અઢાર પ્રત્યય એને સ્યુટ લાગતો. એટલે એમાં થયું એવું કે પેલા ખોળાનો પુત્ર જન્મ થયો એટલે એને બધું મળી ગયું. પહેલા પહેલા બધું મળી ગયું એટલે કે બધું તારા ભાગમાં છે, પરસ્પર પદ અને આત્માને પદ નવ નવ. પણ પછી બીજો પાછો પુત્ર આવ્યો એટલે હવે 50% ભાગીદારી આવી ગઈ. એટલે હવે કે છે કે માત્ર પરસ્મય પદ અને આત્માને પદ બે જુદા પાડી દો. કેમ? તો કે વ્યાસુટ આવ્યો છે, વ્યાસુટ આવ્યો છે, બરોબર છે. પછી વ્યાસુટમાં પાછો એટલે કે પરસ્મય પદ અને આત્મા નવ નવ ભાગ પડી ગયા. એટલે આત્માને પદમાં સ્યુટ રાખો અને પરસ્મય પદમાં વ્યાસુટ રાખો, એટલે નવ નવ ના ભાગ પાડી દીધો. અચ્છા, વ્યાસુટમાં પાછો એક બીજો જન્મ પૌત્ર, પુત્ર નો પુત્ર. તો કે છે કે થોડુંક અમને આપો, તકાર અને થકાર, તકાર અને થકાર ભાગ પડાવે. તો ત્યાં પછી પાછો સૂટ આવી ગયો, બરોબર છે. બધામાં યાસૂટ ને સીયુટ ને સૂટ, તો આ બધામાં ઊટ ઊટ જતો રહે છે, હજી એક. આમ તો ત્રીજો આગમ થઈ રહ્યો છે, પણ એ માત્ર કોને પૂરતો રાખ્યો છે? કે ત અને થ ભાગ અમને આપી દો, સૂટ કે છે. કોણ કે છે? સૂટ. યા સૂટ તો પરસ્મય પદ નવે નવ ના, પણ એમાં ભાગીદારી આવી પની પની, જ્યાં ત છે અને છ છે, એટલું અમને વેચી આપો, બાકીનું તમે રાખો, બાકીનું તમે રાખો. એટલે શૂટનો આગમ ત્યાં થઈ રહ્યો છે. એટલે બે બે આગમ, આમ ત્રણ ત્રણ હતા, પણ પેલો એક આપી દીધો આત્માને પદમાં સીયુટ. ઓકે, તો ઉઠ ગયા ત્રણ દરેકમાં. હજી આગળ જોઈએ તો ત્રીજા નંબરની પ્રક્રિયા. હજી એક પ્રત્યય બી પૂરો થયો નથી, એક પ્રત્યય બી પૂરો થયો નથી, બન્યો નથી, પૂરો થયો એટલે બન્યો નથી. પછી કોમન આગળના પ્રત્યયો જે છે, જેમ કે ટી જે છે, જેમ કે ટી છે. હવે આપણી પાસે આ જે પ્રત્યયો જે છે કોના બનાવી રહ્યા? તો સૌથી પહેલા બે ભાગ પડ્યા હતા, અદંત અને અનદંત. તો હજી પડશે, એ તો હજી પડશે, પણ સાથે સાથે લકારો જે છે, લકારો જે છે, એ લકારોમાં 10 લકારો કે 12 લકારોમાં પાછળ લની પાછળ એટલે કે ટ લાગે છે કેટલાક લકારોને, કેટલાકને અંગ લાગે છે. એટલે ટિત લકારો અને ગીત લકારો આવા બે પ્રકાર શરૂઆતમાં આપણે જોઈ ગયા છે પાડ્યા. તો એ રીતે આપણે જોતા હતા. અને એમાં જેમ કે લઠ, આપણે તો અત્યારે ચાર નું એમાં છેલ્લો છે, ચાર લકાર જેને સર્વધાતુક પ્રત્યયો લાગે છે, બરોબર છે. કયા? તો કે લટ, લોટ અને વિધિ. આ ચારમાં, આ ચારમાં બે બે ભાગ પડી ગયા, બે બે ભાગ પડી ગયા. બે બે એટલે શું? તો કે લટ તો પાછળ ત્યાં ટચ, લોટ તો કે ત્યાં પાછળ ટચ, પણ લંગ અને વિધિલિંગમાં પાછળ શું છે? અંગ છે. એટલે ગીત પ્રકારના થઈ ગયા લકારે, બે ટિક અને બે ગીત એટલે અંગ છે. તો અહીંયા પણ વિધિલિંગ છે, એટલે જે લંગને પ્રત્યયો આપણે બનાવ્યા હતા
એટલે એ આગળથી લઈને ચાલવાનું છે. એટલે ધારો કે તી છે, ધારો કે તી છે તો એ તો આપણે લટમાં બનાવ્યું છે, પણ એ તો થતી હતી એવો લકાર હતો. પરિણામે આપણે પણ લંગ બનાવ, જયારે લંગ લકાર બનાવ્યો ત્યારે આપણે પ્રત્યય બદલાઈ ગયા, બરોબર છે? તો ત્યાં તી રહ્યો નહીં, પણ તી કેમ ના રહ્યો? તો ત્યાં શું કહ્યું હતું? ઈતસ્ય, ઈતસ્ય. તો ઈતસ્ય સૂત્ર કે છે, ઈતસ્ય સૂત્ર કે છે કે જ્યાં ઈ છે એનો લોપ થઈ જાય, જ્યાં ઈ છે તો ત્યાં લોપ થઈ જાય. તો હવે અહીંયા ટીપમાં ટી હતો તો ત્યાં ટીમાં, ટીમાં રહેલો ઈ ને લોપ કરી દઈએ તો ત હલંત થઈ જશે, ત હલંત થઈ જશે. પછી બીજે ક્યાં છે? જી નો આપણે જોંત સૂત્ર થી પેલા જોંત સૂત્ર થી અંત કર્યો, બરોબર છે? અને પછી જી હોવાને કારણે અંતિ કરી, ઓકે. પછી આગળ શું કર્યું? તો કે ગીત પ્રકારનો લકાર છે એટલે અંતિમાંથી એ પાછો અંત થઈ જશે, અંતમાંથી એ પાછું જુસ સૂત્ર લાગે છે, જુસ. તો જુસમાં પાછો શું થાય છે? તો જે સ છે એનો વિસર્ગ થશે, આપણે આગળ પ્રક્રિયા પેલી કરીએ છીએ, કરીએ છીએ એ રીતે. અને જુસમાં રહેલો, જમાં રહેલો ઉ છે એ ઉપદેશ વચનનાસી જીતથી ઉ જતો રહેશે. પરિણામે હા, જ આખો જતો રહેવાનો, ઉ રહેવાનો છે, ઉ રહેવાનો છે, જ આખો જતો રહેવાનો. જ કઈ રીતે જશે? ઈચ્છનાના સૂત્રોમાંથી ચૂંટુ, ચ છ જ, ચ છ જ, ચૂંટુ સૂત્રથી જ જતો રહેવાનો છે. અને સ જે છે એ તો જવાનો નથી, જવાનો નથી. થશે જશે રૂહ, ઋત્વ થશે, ઋત્વમાંથી ઉપદેશ વચનનાસી જીતથી ઉજશે. અને પછી ખર અવસાન વિસર્જનથી વિસર્ગ રહેશે એટલે ઉહુ રહેશે, એટલે ઉહુ રહેશે. તો એ પ્રક્રિયા આપણે આગળ કરી છે, અહીંયા કરવાની થશે, બરોબર છે? અચ્છા, તો હવે ટી માંથી ત થયો, ટી માંથી ત થયો, હવે આપણી પ્રક્રિયા પૂરી થશે. હવે પ્રક્રિયા પૂરી થશે કેવી રીતે? તો ઈતસ્ય સૂત્રથી, ઈતસ્ય સૂત્રથી આપણે શું કર્યું? તો કે ત ઈનો લોપ કર્યો, ઈનો લોપ કર્યો એટલે રહ્યો ત. પણ એની આગળ બેઠા છે યાસ બેઠો છે અને સય બેઠો છે, બે બેઠા છે. અને પછી પાછળ ત હલંત બેઠો છે, આટલી પ્રક્રિયા થઈ. પણ હવે એક સૂત્ર હજી કામ કર્યું, હજી એક સૂત્ર કામ કરી રહ્યું છે. સૂત્ર છે શું? સૂત્ર છે લિયંગ શલોપો અનંત્યસ્ય, અનંત્યસ્ય લિયંગ શલોપો અનંત્યસ્ય. છૂટું પાડીએ તો લિયંગ એટલે કે વિધિલિંગ લકાર શું થાય છે? તો કે શલોપ, સ નો લોપ થાય છે, સ નો લોપ થાય છે. પણ ક્યારે સ નો લોપ થાય છે? સ ક્યાં હોય તો લોપ થાય છે? તો કે છે અનંત્યસ્ય, અનંત્યસ્ય અંતે નહીં રહેલો, અંતે હોય તો લોપ નહીં થાય. તો આપણે બીજું કામ કરી, તો આગળ કરી સસજુ સ્વરૂહ વગેરે કાર્ય થાય, વિસર્ગ થાય પછી. પણ જો વચ્ચે હોય અનંત્યસ્ય, અનંત્યસ્ય અંતે નહીં હોય એવો, અંત નહીં હોય એવો, તો એવા ક્ષણો લોપ થાય. હવે અંતનો અર્થ એવો કરવાનો, અરે અનંતનો અર્થ એવાનો, અનંતનો અર્થ એવો કરવાનો કે માત્ર અંતે ના હોય. તો પછી બીજે ક્યાં ક્યાં હોય? બીજે ક્યાં ક્યાં હોય?
વચ્ચે હોય, પછી બીજે ક્યાં હોય? આગળ, આગળ, બરોબર. તો આગળ હશે તો પણ જતો રહેશે આ સૂત્ર, માત્ર સૌથી પાછળ હોય તો જ નહીં જાય, બાકી વચ્ચે હશે તો જશે, આગળ હશે તો જશે, બે રીતે જશે. કોણ? સજસ, દંત્ય સજસ, દંત્ય સજસ. કયા સૂત્રથી? લિયં શલોપો અનંતસ્ય, શિયં લોપો, લોપો એટલે શિયં શલોપો એટલે શલોપ, અનંતસ્ય, અનંતસ્ય અંતે નહીં હોય એવા ક્ષણો લોપ થાય છે. જોઈએ તો હવે એ રીતે અહીંયા જોઈએ તો ટીપમાં પેલા હલંત્યમથી પનિચ્છન્ન કરી કોમન હતું, પછી રહ્યો ટી, તો જે ટી છે એ ઇતસ્થ્યથી ઈનો લોપ થઈ ગયો, પછી યાસુટ જે છે આગમ થયો હતો એમાં યાસ રહ્યો, યાસુટ પરસ્મય પદે સુદા તો ગીત સૂત્ર, પછી છૂટ તીથો સૂત્રથી છૂટ નો આગમ થયો એટલે કે સ રહ્યો, સનો આગમ થયો. હવે ત પાછળ છે, ત પાછળ છે, તની આગળ બે આગમો થયા, પણ પછી આપણને કહે છે ત્રીજું સૂત્ર એવું કહે છે કે લિયન શલોપો અન અંત્ય છે. તો એ રીતે જોવા જઈએ તો કેટલા સ થયા હતા અહીંયા? બે સ થયા હતા. કયા બે સ થયા હતા? તો કે યાસમાં રહેલો સ અને છૂટમાં રહેલો સ, યાસુટમાં રહેલો સ અને છૂટમાં રહેલો સ, એ બે સ આ સૂત્રથી, કયા સૂત્રથી? લિયં શલોપો અન અંત્યસ્ય સૂત્રથી બે સ લોપ થઈ, બે સ લોપ થઈ. તો બચશે શું? એકલો યા, એકલો યા અને ત, અને ત મૂળ પ્રત્યય. યા તો આગમમાંથી આવે, યા તો આગમમાંથી આવે અને મૂળ પ્રત્યય રહ્યો ત, એટલે યાત, યાત આવો પ્રત્યય ટીપમાંથી યાત બન્યો, બરોબર છે. એ જ રીતે બે આગમ છે. પછી સૂત્ર શું કામ કરી રહ્યું હતું? સૂત્ર શું કામ કરી રહ્યું હતું? તો આગળનું સૂત્ર જોવા જઈએ તો હા ના, એ તો નહીં લાગુ પડે, પણ કારણ કે આ તો અંગ પ્રકારનો લકાર છે, અંગ પ્રકારનો છે એટલે લ અંગમાં જે પ્રત્યયો નાખતા હતા તો ત્યાં સૂત્ર એવું હતું તસ થસ થમી પામ તાન તમ તાન તમ તાન, આ સૂત્ર કામ કરશે કારણ કે તસ છે, બરોબર છે. તસ થસ થ મી પામ એની આગળ યાસુક અને શુક એટલે કે યાસ અને સ બે પ્રત્યય, એ બે પ્રત્યય નહીં પણ આગમ થશે, પ્રત્યય તો તામ છે, તસમાંથી તામ થાય, તસમાંથી તામ થાય. પણ તામ કેવી રીતે થયો? તસ તસ થમી પામ તાન તન તામ સૂત્રથી. હવે યાસુટ અને યાસુટનું સૂત્ર શું? લિયન સૂત્ર શું કે છે? યાસુટ પરસ્મય પદે સુદાતો ગીત અને શુટ તીથો, આ બે સૂત્રથી યાસ અને સ આવે, બે નો આગમ થાય, બરોબર. અને બંનેમાં ટ ની ઇચ્છા ન થવાને કારણે આદ્યંત ટકી છે. અચ્છા, હવે નેક્સ્ટ સૂત્ર જે છે આપણું એ કે છે કયું? તો કે લિયં શલોપો અનંત્ય છે, એમાં
અંતે નહીં રહેલા એવા સ બે સ છે, વ્યાસમાં રહેલો સ અને શુટમાં રહેલો જે સ છે એ બેનો લોપ થઈ જશે. એટલે ત્યાં પણ એકલો યા બચશે અને પાછળ તામ છે, પ્રત્યય તામ છે, એટલે યા જોડી જઈએ, જોડી દઈએ તો થઈ જશે યાતામ. યાતામ એટલે યાત યાતામ, આવું થઈ યાત યાતામ. આવું આગળ જોઈએ, બે પ્રત્યય બનાવ્યા, બે પ્રત્યય બનાવ્યા પછી શીખમાં જોઈએ, શીખમાં જોઈએ તો શીખમાં સી જે છે ઇતશ્ચથી સ થયો, ઇતશ્ચથી સ થયો એટલે કે ઈનો લોપ થયો, સ રહ્યો પતો હલન કેમથી આગળ જતો રહ્યો, બરોબર છે. પછી એમાં યાસુટ, યાસુટ માં યાસ, યાસુટમાં યાસ, હવે યાસ સ જે છે અંતિમ નથી, સ જે છે અંતિમ નથી, એટલે શું પરિસ્થિતિ થશે? હે સ સ યાસુટ નો સ અને સી નો સ કરવા જઈએ તો બે સ થાય છે, તો એક સ જાય, એક સ જાય પણ એક સ જશે નહીં, બરોબર છે. તો યાસ થઈ જાય છે. હવે યાસ થવાથી જે સ છે દંત કે સ છે અલંત છે, પરિણામે આપણી પ્રક્રિયા પાછી પેલી ચાલુ થઈ જશે. કઈ? હા, એટલે જશે નહીં, નવી ભક્તો તુસ માંથી જશે નહીં, એટલે સસજ સ્વરૂહ. પછી આગળ તો ત્યાં ઉપદેશ વચન નાસિકીથી ઉનો જતો રહ્યો અને પછી ખરવસાના વિસર્જન વિસર્ગ થઈ જશે, પરિણામે યાહ થઈ જશે, પરિણામે યાહ થઈ જશે, સી નો સીપ નો યા થઈ ગયો, યાહ થઈ ગયો, વિસર્ગ લાગી ગયો એટલે યાહ. અચ્છા, પછી થસ જે છે, થસ એમાંય આપણે પેલું તસ થસ થમીપામ તાન તમ તામાથી બન્યો તો તમ, તમ બન્યો અને એની આગળ બે, કારણ કે થ છે અહીંયા, એટલે એક તો યાસુતે લાગે છે સૌથી પહેલા લગાડી દેતો દરેકની આગળ, અને થ હોવાને કારણે પાછળ છૂટતી થો લાગ્યો, છૂટતી થો લાગ્યો એટલે કે સ લાગ્યો, તો એ બંને સ પાછા યાસમાં રહેલો અને સૂટમાં રહેલો સ એ બંને સ ને શું થઈ જશે? તો કે સૂત્ર છે આપણું લિયંગ સ લોપો અનંત જે છે, સૂત્રથી બે સ જતા રહેશે, બરોબર છે, કારણ કે તમ પાછળ છે એવાને કારણે. પરિણામે એકલો યા રહેશે એટલે બની જશે યાતમ, બની જશે યાતમ. તો યાત પછી યાતામ પછી યાહા અને યાતમ, અને યાતમ, બરોબર છે. જીને પછી લઈએ, પછી આવે થ, પછી આવે થ, થ નો શું થઈ ગયો? તો કે એ સૂત્રથી ત થયો હતો, તસ થસ તમી પામ તાન તમી પામ, બરોબર છે, તો ત થયો, થ નો ત થયો. પછી આગળ થની આગળ તો યાસુટ નો યાસ છે અને થ હોવાને કારણે પાછો શુટ નો ઈસ આવ્યો, પણ હવે ત પાછળ હોવાને કારણે આગલા બે સ લિયન સ લોપો અનંતેશ્ય થી બે સ જતા રહેશે, લોપ થઈ જશે, પરિણામે બે બચશે એકલો યા અને ત, પરિણામે યા ત, પરિણામે યાત, બરોબર છે. તો આ રીતે યાત યાતામ
પછી યાહા યાતમ યાત આટલા પ્રત્યયો આપણે બનાવી દીધા. હવે આગળ જોઈએ મિપ. મિપ તો મિપમાં જે પ તો હલનચલનથી આગળ આપણે સૌથી પહેલા પ્રક્રિયા એકકરણ રહ્યો તો મી, પણ મીમાં આપણે પેલું સૂત્ર પાછું, કારણ કે ગીત પ્રકારનો લકાર હોવાને કારણે તસ્થસ્થમિપામ તાંતંતામહ એમાં મીનો થયો તો અમ થયો, અમ થયો. હવે અમની આગળ બેસાડ્યો છે આપણે યાસુ એટલે કે યાસ, એટલે કે યાસ. હવે એ યાસમાં, યાસમાં કારણ કે તકાર અને થકાર હોય તો બીજો સૂટ લાગે પણ એ છે નહીં, એટલે એ છે નહીં, આગમ થશે નહીં, એક નથી થયો યાસૂટનો એટલે કે યાસનો. હવે અમુ પાછળ છે, અમુ પાછળ છે, પણ એક સ જે છે એ વચ્ચે આવી ગયો, યાસમાં રહેલો સ વચ્ચે આવી ગયો, પરિણામે લિયન છ લોકો અન અંચેસ્ય એનાથી સનો લોપ થઈ જશે. એટલે બચશે યા, બચશે યા, યાની પાછળ અ છે, યાની પાછળ અ છે, બરોબર છે. તો મૂળ તો યા એટલે આ અને આ અ, તો આ અને અ એકરૂપ બની જવાના છે, ભળી જવાના છે, બંને સંધિ નહીં થવાની પણ એકરૂપ થઈ જવાનું, બરોબર છે. એટલે એકરૂપ થવાને કારણે યા થઈ જાય છે ને મ પાછળ, એટલે યામ, યામ થઈ જાય છે. અચ્છા, ત્યાર પછી વસ ને મસ, એમાં નિત્યમ આગલું સૂત્ર નિત્યમ ગીતા, નિત્યમ ગીતા, તો એનાથી શું કે છે, હંમેશના માટે, હંમેશના માટે નિત્યમ ગીતા થી સનો લોપ થઈ જાય છે. પણ કયા લકારોમાં, અંગ એટલે કે ગીત, અંગની ઇત્સંજ્ઞા થાય છે એવા લકારો, બધા લકારો ત્યાં, કારણ કે તની ઇત્સંજ્ઞા થનાર ગીત અને ગીત બે ભાગ પડ્યા હતા, અને ગીત જે છે લકાર એમાં હંમેશના બધામાં, એટલે આમાં આપણને બે જ અત્યારે સુધી આવે, લંગ અને વિધિની, બરોબર છે. તો નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જાય છે. આમ તો આપણે પેલામાં ઇતકરણમાં નવી ભક્તો તુષ્માથી બચાવી રાખ્યો, પણ એનું વિરોધી સૂત્ર નિત્યમ ગીતા બાધક આવ્યું, બાધક આવ્યું એટલે વસમસને લઈ ગયું, વસમસને લઈ ગયું, નવી ભક્ત તુષ્મા નતું લઈ જતું, પણ એનાથી એ બળવાન નવું સૂત્ર નીકળ્યું નિત્યમ ગીતા. પણ એ માત્ર કોને લાગુ પડ્યું, અંગની ઇચ્છા થઈ છે એવા જ લકારો, ટની ઇચ્છા થઈ એવા લકારોને નહીં, ત્યાં તો પેલું જ બળવાન છે. કયું? નવી ભક્ત તુષ્મા, બરોબર છે. તો નિત્યમ ગીતા થી સન લોપ થઈ જાય છે, વસ અને મસ એટલે રહ્યા વ અને મ. અને યાસુટ, કારણ કે તકાર અને થકાર નથી, તકાર થકાર નથી એટલે સુટ પીછો લાગશે, સનો આગમ થશે નહી. હવે યાસુટમાં યા, યાસુટમાં યા, અને સ જે છે એ સ લિયં શ લોકો અન અંકેશે સૂત્રથી સન લોપ થઈ જશે, પરિણામે યાવ, યાવ વ પાછળ જોડાઈ ગયો યાવ. એ જ રીતે મસમાં પણ એ જ પરિસ્થિતિ, યામ, યામ, બરોબર છે. આ રીતે આપણે હવે માત્ર એક રહે છે
માત્ર એ કરે છે. બરોબર છે, કોણ રહ્યું? જી દિગ્દસ જી. બરોબર છે. અચ્છા જોઈએ, એમાં પહેલા તો શું કરવાનું છે? તો કે જોંતા સૂત્ર, જોંતા સૂત્ર થી અંત, અંત નો આદેશ થાય છે. અંત નો આદેશ, આગમ નહીં થતો પણ આદેશ થાય છે. આદેશ થાય એટલે કે જીને હટાવીને અંત બેસે, પણ ઈ હોવાને કારણે, જી હોવાને કારણે અંતિ થાય. બરોબર છે, અંતિ થાય. ત્યાર પછી આગળ આપણે બીજી પ્રક્રિયા કરી હતી, લ અંગમાં કરી હતી. શામાં કરી હતી? લ અંગમાં કરી, કારણ કે અંગની ઈચ્છના થવા વાળા લકારો છે. તો ત્યાં શું કર્યું તું? તો કે અંતનો, અંતનો અંત કેવી રીતે થઈ ગયો હતો? ઓ સર, અંતમાં અંતિ છે એનો ઇતસ્થ સૂત્ર થી ઈકાર નો લોપ થઈ ગયો ઈ નો, અને પછી અંત બન્યો, અને ત્યારબાદ સંયોગાંતરસ્ય લોપ થી ત કાર નો લોપ થઈ ગયો અને અન બન્યું. બરોબર છે. તો ત્યાં સુધી આવ્યા, તો આટલી પ્રક્રિયા થઈ. અહીંયા એક નવ સૂત્ર કામ કરી રહ્યું છે, જે જુસ, ઝેર જુસ. આ ઝેર જુસ માં જે છે એમાં જીજ, જીજ છૂટું પાડીએ છીએ, પણ જીનું ષષ્ઠી વિભક્તિ એક વચન જેહે થયું છે. શું થઈ ગયું છે? જેહે. તો કે છે કે જીનો, જીનો એ જેહે એ ષષ્ઠી એક વચન છે, એટલે જીનો, જી પ્રત્યયનો એમ કહેવું. શું થાય છે? તો કે જુસ આદેશ થાય છે, જુસ આદેશ થાય છે. આવું કે હવે જુસમાં, જુસમાં સ જવાનો નથી, સ જવાનો નથી, ન વિભક્ત તૃષ્ણ. આમ તો આગમ, અરે આદેશ થયો છે, આદેશ થયો છે, પણ જ જે છે, જ જે છે ચૂંટુથી જ છ જ જ છ જ, તો ચૂંટુથી જ જતો રહેશે, એટલે ઉ રહ્યો છે, ઉ રહ્યો છે, અને ઉ રહેવાને કારણે, ઉ રહેવાને કારણે ઉહુ થાય. પણ ઉહુમાં શું થશે, શું થશે? તો આપણો બધા પ્રત્યયોમાં આપણે શું